ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે. ચરોતરમાં ચોમાસુ ઋતુ જામી છે, આ સાથે વૃક્ષારોપણની મોસમ ખીલી છે, ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આણંદ જિલ્લાના નાપડવાટા ગામે આવેલા જામિયા ફૈજાના અહેમદ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા અનોખો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓએ કેમ્પસમાં આવેલી ખુલ્લી જગ્યામાં વૃક્ષો વાવી તેમજ માવજતની વ્યક્તિગત જવાબદારી ઉપાડી હતી. આ પ્રસંગે સંસ્થાના ફાઉન્ડર સૈયદ હમીદ બાવા દ્વારા વૃક્ષોની માવજત અને તેની પર્યાવરણ પર થનારી અસરો અંગેની રોચક જાણકારી આપી હતી. આ સાથે વૃક્ષોના જતન માટે વિદ્યાર્થીઓને સંકલ્પ પણ લેવડાવ્યા હતા. જે વિદ્યાર્થીઓએ કેમ્પસ અંદર અને બિલ્ડિંગના કમ્પાઉન્ડ તથા જાહેર રસ્તાની બંને તરફ મળીને કુલ 100 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ફાઉન્ડર સૈયદ હમીદ બાવા, સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર ટ્રસ્ટી શહીદભાઈ સિસોદિયા, સંસ્થાના સુપ્રિન્ટેન્ડન્ટ યાસીન બાપુ, સરોવર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ હિદાયત બાવા તથા સંકલ્પ ટ્રસ્ટના પ્રમુખ મુનાફ બાબા તથા વિદ્યાર્થીઓ અને ગામના અગ્રણીઓ વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો અને આઝાદી કા અમૃત મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ થઈ રહ્યો છે, તેના અંતર્ગત નાપાળ માં જામિયા ફૈઝાને અહેમદીમાં અમે વૃક્ષારોપણનો એક પ્રોગ્રામ કર્યો છે, જેમાં અંદાજે 100 વૃક્ષો વાવવાનું અમે નિર્ણય લીધો અને બાળકોને પણ એવી સંકલ્પ આવ્યું કે તેઓ વૃક્ષો વાવશે, સાચવશે અને મોટા કરશે, જેથી દેશનું વાતાવરણ જે પ્રદૂષિત થયું છે તે ખૂબ જ સુંદર વાતાવરણ થાય એવા આશય સાથે નાપાળ ગામમાં જામિયા ફૈઝાને અહેમદી તરફથી વૃક્ષારોપણનું પ્રોગ્રામ કરવામાં આવ્યું છે. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.